હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર સોનાનો સૂરજ ઉગાડવા માટે. ધવલ ધવલ ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠવાનું નથી, 12 વાગ્યા છે. 12 વાગી ગયા? અરે 10 વાગે તો આ શેઠને લઈને વૃદ્ધાશ્રમ જવાનું હતું, અને મેં કહ્યું તો હતું કે મને વહેલા ઉઠાડી દેજે. તો તું શું કરતી હતી, મને જગાડી ના દેવાય? અરે હું પણ હમણાં જ જાગી, અને તમે શું? આ એક દિવસ સન્ડે છે તો આરામ કરો ને. 6 દિવસ તો શેઠની ગુલામી કરો જ છો ને, તો એક દિવસ આરામ કરો અને કરવા દો. તું ફટાફટ ચા નાસ્તો બનાવી દે, હું ફ્રેશ થઈ જાઉં. નાસ્તો? હાલી શું નીકળ્યા છો? આ બપોરે 12 વાગે કોણ નાસ્તો કરતું હોય? હવે તો નાઈ ધોઈને ફ્રેશ થઈને સીધું જમવાનું હોય. ઠીક છે, જલ્દી જમવાનું બનાવી દે. હા, જમવાનું? ના હો, બિલકુલ નહીં. આ સન્ડેના દિવસે તમારે રજા હોય ને, તો મારે પણ રજા જોઈતી હોય. હું બહારથી ઓર્ડર કરી દઈશ. સારું, તને જેમ ઠીક લાગે એમ જે કરવું એ કર. પણ હું શું કહું છું તને? કાન બરાબર ચાલે છે? સંભળાય છે મને? આવતા વીકમાં 4 રજા આવવાની છે. તો હું વિચારતો હતો કે આપણે બંને છે ને ગામડે આંટો મારતા આવીએ, એટલે મમ્મી પપ્પાને સારું લાગે અને આપણે બંને પણ ફ્રેશ થઈ જઈએ. બિલકુલ નહીં. જો મારે ત્યાં નથી જવું, આ ગામડામાં ધૂળના ઢેફા મારે ભાંગવા નથી. અને આમ પણ મને ત્યાં ડસ્ટબિન સાથે તો નહીં જ ફાવે. શું દસ? હું કઈ સમજો નહીં. શું સમજ્યા નહીં? હું કઈ બોલી જ નથી તો શું સમજો તમે? ના ના, તું બોલી ને, તું બોલી કઈ. સાચું બોલ, શું બોલી તું? મારા સમજે બોલ. અરે મેં એમ કહ્યું કે મને ત્યાં ડસ્ટબિન સાથે નહીં ફાવે. ડસ્ટબિન સાથે નહીં ફાવે એટલે કહેવા શું માંગે તું? આ જો, હું તમને સમજાવું. આ બાજુવાળા નૈના માસી છે ને, એ થોડા દિવસ પહેલા એના છોકરા માટે છોકરી જોવા ગયા હતા. ત્યારે છોકરીએ એવું પૂછ્યું કે તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? ડસ્ટબિન તો એક જ હોય ને હવે. એક્ઝેક્ટલી, મેં પણ માસીને આવું જ કહ્યું. પણ માસીએ શું કહ્યું ખબર છે? એ છોકરી આ ગઢા લોકો હોય ને એને ડસ્ટબિન કહેતી હતી. વાહ, હા સારું કહેવાય, નવું આવ્યું. એ છોકરી તો બુદ્ધિ વગરની કહેવાય, પણ તું પણ બુદ્ધિ વગર નહીં છો. મારા મમ્મી પપ્પાને ડસ્ટબિન કહે છે, એટલે તારા મમ્મી પપ્પાને પણ ભાભી ડસ્ટબિન જ ગણતા હશે ને? અરે છોડો ને ધવલ એ વાતને હવે. ના ના, છોડવી નથી. તારા મમ્મી પપ્પાની વાત આવી એટલે છોડવાની વાત કરે છે કેમ? બિલકુલ નહીં. કેમ બિલકુલ નહીં? તું ડસ્ટબિન કઈ કઈ રીતે શકે? અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? હા, આને ભૂલ કહેવાય? સવાર સવારમાં તું આવું બોલી કેવી રીતે શકે? મેં એક સારું વિચાર્યું કે 4 દિવસની રજા છે તો મમ્મી પપ્પા પાસે આંટો મારી આવી, અને તું? તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? જો મેં ક્યાં તમારા મમ્મી પપ્પાનું નામ લીધું હતું, અને મેં માફી માંગી ને એ વાતની. જાઓ, તમે ફ્રેશ થઈ જાઓ, ત્યાં જમવાનું આવી જશે. હમ, જમવાનું આવી નહીં જાય, હવે જમવાનું તું જ બનાવીશ, અને એ પણ ફૂલ થાળ, સમજી તું? જા ફટાફટ જમવાનું બનાવતું, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈને આવું છું. હા યાર, એવા આવીને 2 વર્ષ થઈ ગયા, આજ સુધી ક્યારેય ગુસ્સો નથી કર્યો. અને આજે ડોસા ને ડોસીનું નામ લીધું ને એટલે સાંભળવું પડ્યું. આ ઓર્ડર આપ્યો એ પણ કેન્સલ કરાવવાનો ને હવે. સાક્ષી, સાક્ષી શું કરે છે તું? હા, તને ચા નું કીધું છે, મેં ચા મળશે મને. શું છે? શું આમ ચા? ક્યાં ચા ઉકળે છે? એક તો પોતાને કડક ચા જોઈએ, તો
તો ચા બનાવવામાં વાર લાગે કે નહીં? અને હમણાં લઈને આવીશ ને તો કહેશે ફીકી ચા છે એટલે ઉકળવા મૂકી છે. સારું કહેવાય કે બનાવે તો છે, મને તો એમ હતું કે એ પણ ઓનલાઈન ઓર્ડર કર્યો હશે ચા. હેલો, આ કોણ બોલો? જય શ્રી કૃષ્ણ બેટા, હું તારી મમ્મી બોલું છું. હા હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો અને પપ્પાની તબિયત કેમ છે? મને તો ગોઠણની તકલીફ છે જ, એ તો કાયમ રહેવાની, પણ તારા પપ્પાને આ વખતે શ્વાસ એવો ઉપડ્યો કે કેટલીય દવા લીધી પણ કંઈ ફેર જ નથી પડતો. તો હું તારા પપ્પાને લઈને ત્યાં દવા લેવા આવું છું. 8 દિવસ તમને નડશું પણ શું કરું? અરે તમે જરાય ચિંતા નહીં કરતા, અઠવાડિયું શું, હા એકાદ મહિનો તમે તારે રોકાજો. પપ્પાને જ્યાં સુધી એકદમ સારું ન થઈ જાય ને ત્યાં સુધી તમારે અહીંયા જ રોકાવાનું છે, સમજ્યા? હા 2 દિવસમાં આવું છું. હા ભલે ભલે, વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ. હા કોના ફોનમાંથી ફોન કર્યો હતો? હલો હલો, શું છે? મમ્મીનો ફોન હતો. ના, તારા સાસુ એટલે કે મારા મમ્મીનો ફોન હતો. તો સીધો જવાબ આપો ને, સીધો સવાલ કરીએ ને તો સીધો જવાબ આપવો જોઈએ. હા સીધો જવાબ આપું, બસ એમનો જ ફોન હતો. સાંભળ્યું મેં, 8 દિવસ રોકાવા આવવાના છે. એ 8 દિવસનું કહે ને ગગો પાછો મહિના દિવસનું કહે. તાણ કરી લીધી? કરી લીધી, એમની તબિયત સારી નથી. એટલે પપ્પાની તબિયત સારી નથી? પપ્પાની તબિયત સારી ના હોય તો દવા લેવા માટે અહીંયા આવી રહ્યા છે. જ્યાં સુધી સારું નહીં થાય ને ત્યાં સુધી અહીંયા રોકાશે. સાંભળ્યું બધું, કેવું કહેવાય નહીં, આ લોકો બીમાર પડે ને તો શહેરમાંથી ગામડે જાય. અને એક તમારા માવતર છે કે ગામડેથી શહેરમાં આવે છે, એમને ફોન કરીને કહી દો કે જૂનાગઢથી દવા લઈ લે, પૈસા આપણે મોકલાવી દઈશું. કેવી વાત કરે છે તું? હા મમ્મી પપ્પાને લઈને જૂનાગઢ દવા લેવા જાય, જરાક વિચાર તો કરે, એમની ઉંમર થઈ ગઈ છે. અને અહીંયા આવશે ને તો થોડા દિવસ રોકાશે, તબિયત સારી થશે એટલે જતા રહેશે. બહુ સારું, આ વાત થોડા દિવસની છે ને તો ભલે આવતા હો, બાકી જો અહીંયા ને અહીંયા રહેવાના હોય ને તો નવી ઘરવાળી ગોતી લેજો. ગોતેલી જ છે, આ જૂની ઘરવાળી રજા આપે ને એટલે નવી તરત આવી જશે. ધવલ તમે તો સિરિયસ થઈ ગયા, હું તો મજાક કરતી હતી. હું એ મજાક કરતો હતો. હું શું કહું છું, આપણે બંને એકલા હોય ને ત્યાં સુધી વાંધો ને અપમાન કરો તો, પણ જો તમારા મમ્મી પપ્પા સામે મારું અપમાન કર્યું ને તો મજા થોડી બગડી જશે. હા હું પણ તને કહી દઉં છું કે મારા મમ્મી પપ્પા અહીંયા આવે ને તો જરા ધ્યાન રાખજે. હા તે પણ જો એમની મર્યાદા કઈ ચૂકી કે એમનું અપમાન કર્યું છે ને તો હું પણ ભાન ભૂલી જઈશ કે હું શું કરીશ. સર તું જાઉં? સાંભળો મારી વાત, ઓફિસે જાઉં છો ને તો આ અધૂરી વાત ત્યાં જઈને પૂરી કરી લેજો, અને મારા વિશે જેટલું કહેવાનું હોય ને એ બધું કહી દેજો. એમાં તારે કેવું પડશે, મને બિલકુલ નહીં કેવું પડે, બધું જ કહી દઈશ. છોને બોલે છે, આ ડોસો ને ડોસી આવે છે તો ગગાના તો તેવર જ બદલી ગયા છે, પણ હું ક્યાંય ઓછી નથી, જીવવા નહીં દઉં શાંતિથી. ધવલને ખબર નથી કે હું કોઈના બાપથી બીતી નથી. હવે હાલો ને ઝટ, આ ઘર આવી જાય હમણાં. શાંતિ રાખ ને, આ દીકરાને મળવાની લાઈમાં મને પાછળ રાખી દીધો તે. મને ખબર છે, આ શહેરવાળા છે ને ગામડાના લોકોને ન ઓળખી શકે. હાલો હાલો, ઘડીક વિસામો ખાઈ લઈ. હાલો, આ તો ભારે ઉતાવળ્યું હતું. તને ખબર છે મને આ શ્વાસની બીમારી છે ને, હું શ્વાસે નથી લઈ શકતો, મને બહુ તકલીફ થાય છે. કામ કર, થોડીક વાર આવ, પૂરો ખાઈ લે. હા હાલો હાલો, આ ધવલિયો લેવા ન આવ્યો. બેહો બેહો બેહો. એ જોવો તો ખરા, ઓલું પક્ષી એના બચ્ચાને દાણા ખવડાવે છે, જોવો. અરે એના મોઢામાંથી એક દાણો પડી ગયો, એને બિચારાને ક્યાંથી ખબર, અબોલ છે ને, એને પાક આવશે ને એટલું ઉડી જશે. તારી વાત સાચી છે,
પક્ષીઓ તો બિચારા અબોલ છે, એટલે દુનિયાદારીનું ક્યાં ભાન છે? આ પક્ષીઓની જેમ આપણે પણ આપણા બાળકોને કોળિયા ખવડાવી ખવડાવીને સાચી વાત છે તમારી, પણ તો એ સમાજની સામે તો આપણે બાળકોને પરણાવવા જ પડે છે ને, અને પરણીને એની બાયડીના થઈ જાય છે, અને છેલ્લે આપણા માટે રહી જાય છે એકલતા. બસ આ બાળકોને આપણો સહારો નથી બન. અરે ગાંડી, રડે છે શું કામ? હું હજુ જીવું છું ને, શું કામ મૂંઝાય છે? ભગવાન તમને જાજી ઉંમર દે. જાજી ઉંમર? આ જાજી ઉંમર ભગવાન મને દેશે ને તો આ શ્વાસ ભરતા બાબાને આખી જિંદગી તારે હાચવો પડશે. અરે હાચવીશ ને તમને, હું કઈ હજી ઘરડી નથી થઈ ગઈ. ચાલો હવે, મોડું થશે નહી તો. ઘડીક પોરો ખા. ઘણા ટાઈમે આ એકલા બેસીને સુખ દુઃખની વાતો કરીએ છીએ, પછી આ દીકરાની ઘરે કોણ જાણે એવો સમય મળે કે ન મળે. સાચી વાત છે તમારી. આમે જો ગામડે તો જમીન ભાગે આપી દીધી છે, એટલે આપણને કાંઈ ઉપાધિ નથી. મને તો એમ થાય છે હવે અહીંયા ધવલના ઘરેથી જવું જ નથી ગામડે, અહીંયા જ રોકાઈ જવું છે. અને આ છોકરાના બાગલા આપણે પાડી નાખશું. ઠીક છે, જેવી ઠાકર ધણીની ઈચ્છા. ચાલો હાલો, હવે ધીમે ધીમે હાલીએ. હું લઈ લઉં? ના ના, હું લઈ લઉં. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મમ્મી, સુકિતા બેટા, મેં અહીંયા કેમ બેઠા હતા? હું તો ત્યાં રાહ જોતો હતો તમારી. અરે આ તો તારા પપ્પાને શ્વાસ ચડતો હતો ને, એટલે થયું કે ઘડીક વાર અમે વિસામો ખાઈ. હા, તકલીફ જેવું તો વધારે નથી ને? ના ના ના, લાવો બેગ. હા ચાલો, હું ક્યારનો તમારી રાહ જોતો હતો. ચાલો જઈએ. હાલ હા, ધીરે હો. હાશ, આ બોર્ડ માર્યું છે, જો બરાબર વાંચે ને તો સારું, મને બિલ ઓછું આવશે. મારે આશીર્વાદ આપો. સુખી રહો. અખંડ સૌભાગ્ય. અમારા ઘરમાં તમારું સ્વાગત છે. ઉતરી ગયો વિડીયો? હા, બંધ કર દો. આવો આવો. સાક્ષી. હા મમ્મી, આજે તે અમારા બંનેનું સ્વાગત કર્યું ને તો મારું તો હૈયું ભરાઈ આવ્યું. અરે મમ્મી, આ તો મારી ફરજ કહેવાય ને. આ તમે લોકો મારી ઘરે પહેલી વાર આવ્યા છો, અને માવતર એટલે આ ધરતી પર રહેલા ભગવાન. માવતરના ચરણોમાં તો ચારે ધામ છે. એ વાત સાચી તમારી. સરપ્રાઈઝ. અરે અરે બેટા, તું પણ અહીંયા છે, તને કેવી રીતે ખબર પડી? મમ્મી, આ તમે મને અને ભાઈને બંનેને એક જ એમાં પડાવ્યા છે તો એટલી ખબર ના પડી જાય, અને ભાભીએ ફોન કર્યો તો મને તેડાવી લીધી. મને પાણી આપવાનું ભૂલી ગઈ. લો પપ્પા, હું શું કહું છું ખબર છે? હવે તમે અહીંયા આવ્યા છો ને તો તમારી તબિયત પણ સારી નથી રહેતી, તો આરામ કરજો ને દવા સેને સમયસર લેજો. ભલે બેટા. હા બેટા, હા હમણાં થોડીક શ્વાસની તકલીફ વધી ગઈ છે ને, એટલે તારી મમ્મી કે આપણે અહીંયા કંઈક બતાવી જ લઈએ સારા ડૉક્ટરને. હા તો સાચી વાત છે ને, જો ભાઈલો ફ્રી ના હોય ને તો મને કહેજો, હું અને તમારા જમાઈ બંને આવીશું, આપણે ડૉક્ટરને બતાવી આવીશું.
ભલે બેટા. બેઠી છે શું? જા ફટાફટ ચા નાસ્તો બનાવ અને ત્યાં સુધીમાં મમ્મી પપ્પા બંને ફ્રેશ થઈ જાય. હા ધવલ, તમારે કહેવાની જરૂર નથી. મને ખબર હતી ને કે આ મમ્મી અને પપ્પા આવવાના છે. બે દિવસનું ખાટું દહીં રાખ્યું હતું, એટલે મારો મતલબ છે દહીંથી ખારી તો ખાટી મીઠી જ સારી લાગે ને. અને તમારા માટે ભાખરી પણ તૈયાર છે, એ પણ પોચી પોચી. અને બાપુજી તમારા માટે કાલનો, મારો મતલબ છે રાતનો રોટલો પણ રાખ્યો છે, ટાઢો, એટલે ચાવવામાં સહેલો પડશે. અને તમે ચાનું બોલ્યા ને, ચા પણ સવારની બનાવીને રાખી છે. તમે મોડા આવ્યા, હું શું કરું? આ ચા લઈ આવું? અરે ના ના, પેલા અમે હાથ પગ મોઢું ધોઈને તાજા થઈ જઈએ, પછી આપણે બધાએ સાથે મળીને ચા નાસ્તો કરીએ. બેનબા બેઠા છો શું? મમ્મી અને પપ્પાને નો રૂમ બતાવો ઉપરવાળો. હા નહીં, અબ ચાલો. હેલો, તું બેઠી છે શું? હા જા ખેલો આપ્યો. ઉભી ઉભી તા. દવાખાને જવાનું નામ જ નથી, એટલે મેં સુમનને અહીંયા બોલાવી લીધી છે. આ સુમન છે ને, એ આપણને દવાખાને લઈ જાય છે. આખો દિવસ નોકરીએ જાય, આખો અઠવાડિયું નોકરીએ જાય, તો એને ક્યાંથી ટાઈમ મળે? એ ખાલી રવિવારની રજા હોય અને એ દિવસે દવાખાના બંધ હોય તો ક્યારે તમને લઈ જાય? એટલે જ મેં સુમનને બોલાવી લીધો. ક્યારે આવે છે સુમન? બસ જો આવતી જશે. પણ હું કહું છું, આ ધવલના હોવો કેમ દેખાતા નથી? ક્યાં છે? અરે સાક્ષી શાક લેવા ગઈ છે, આવશે હમણાં. તમારી સાથે હું પણ આવીશ. આ સાક્ષી હમણાં શાક લઈને આવી જાય ને, એટલે આપણે નીકળીએ. જોઈને સાક્ષીએ દેખાડો કરવા માટે અમારું સ્વાગત તો કેવું સરસ રીતે કર્યું, અને પછી આ 10 દિવસ થઈ ગયા અમારી સામે નથી જોતી. મમ્મી કે ભાભીએ છે ને બધું અમને બેનપણ એવું બતાવવા માટે કર્યું હતું કે પોતે એમના સાસુ સસરાનું કેટલું ધ્યાન રાખે છે, કેટલો પ્રેમ કરે છે. સાચું તો એક નંબરના હરામી છે આ ભાભી. ભાઈને તો પોતાની આવડીને ઈશારા ઉપર ના ચાલે છે. બેટા મેં હે ને તારી માને ના જ પાડી હતી અહીં આવવાની, પણ તારી માને મોટો ઉપાડો હતો મારો દીકરો, મારો દીકરો. હા દીકરો તો આપણો હોય, પણ આજકાલની વહુ છે ને એ આપણી ન હોય. બસ હવે સુમન, આ તારા પપ્પાએ તો કીધું, પણ હવે તો હું પણ કહું છું કે 2 દિવસમાં અમારી ગામડાની ટિકિટ કરાવી જ લેજે. સારું, કરાવી દઈશ, પણ એક શરતે. તમારા બંને છે ને મારા ઘરે રોકાવા આવવું પડશે. એક દિવસ તો આવો મારા ઘર. હા શહેરમાં આવ્યો છું ને, દીકરીના ઘરે નહીં આવો. હા સારું ચાલ, તને ખરાબ ના લાગે ને એટલે એક દિવસ તારા ઘરે ધામા નાખશું બસ. અરે સુમનબેન, તમે ક્યારે આવ્યા? લાગે છે કે મમ્મી પપ્પાને લેવા આવ્યા છો ને? હા હજી થોડી વાર પહેલા જ આવી. મમ્મી પપ્પાને કાલે લઈ જઈશ મારા ઘર, પણ અત્યારે તો પપ્પાને હોસ્પિટલ જવું છે ને, એટલે હોસ્પિટલ લઈ જવા માટે આવી છું. પણ શું જરૂર છે? તમારા ભાઈ છે ને એ લઈ જશે એમને હોસ્પિટલે. બેન
તમારે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. ભાભી, આ તો પપ્પાનો ફોન આવ્યો હતો ને, એટલે હું આવી છું. આ ભાઈ ફ્રી ના હોય, જોબ પર હોય, રવિવારે ખાલી ફ્રી હોય, અને પપ્પાને હોસ્પિટલ જ લઈ જવાના છે ને. હું લઈ જાઉં કે ભાઈ લઈ જાય, શું ફેર પડે છે? હું નવરી છું તો હું લઈ જાઉં. ફરક તો પડે જ ને પપ્પા. આ બે દિવસ મોડું થયું હતું તો આ શ્વાસ કંઈ રૂંધાઈ જવાનો નહોતો. આ તો એવું જ થયું ને કે દીકરીને બોલાવીને હોસ્પિટલ જશે, ગામમાં અમને ભૂંડા લગાડવા છે તમારે. બસ આ ભાભી, માઇન્ડ યોર લેંગ્વેજ. મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે, એની સામે છે ને અવાજ નીચે રાખીને વાત કરજો. બસ કર હવે, આવી મોટી ઇંગ્લિશ વાળી, સાંભળ મારી વાત. આ મા બાપનો આટલો ચોખ હોય ને, આટલો બધો મોહ હોય ને, તો લઈ જવાય આપણી ઘરે. અને મા બાપ નકતા છે, અત્યાર સુધી ગામડે હજારો મણ માંડવી થયો છે, કોઈ દિવસ અમને મોકલાવી નહીં. દર વખતે તારા ઘરે ભરે છે બધું, અને બીમાર પડશે એટલે દીકરો યાદ આવશે. જાણે એ અથડામણ ચાલતી હોય એમ. બસ બહુ થયું, હવે એક પણ શબ્દ બોલી છે ને તો પછી મારા જેવી કોઈ ભૂંડી નથી. આ શું બે માંડવીના ડોળા શું મોકલ્યા કે બસ ઉપકાર કર્યો તે? આણે તારી સાથે આટલો સંબંધ રાખ્યો એ બધું ભૂલી ગઈ તું? બે શરમ જોઈ લીધું ને મમ્મી, ભાભીનો સાચો રંગ. આ છે ને સમય સમય રંગ બદલે છે, કાચીડા જેવી છે કાચીડા જેવી. માફ કરજો, તું કરો કર્યો, પણ તમે છે ને એને જ લાયક છો. તમને સાચું કહું મમ્મી, હું તો છે ને અહીંયા આંટો મારવા નથી આવતી. હા તમે બંને અહીં આવ્યા ને એટલે આવી છું. હા તો અમારે કોઈ કામ પણ નથી, તારું પતિ ગયું હોય ને તો નીકળાયા છે. અને સાંભળ મારી વાત, આ આજનો દિવસ છે, કાલ દિવસ ઉગે ને એટલે ધવલને કહીશ કે આ બંને ડસ્ટબિન ને તારા ઘરે નાખી જાય. અરે બસ કરો ભાભી, ક્યારે બોલે જાઓ છો, અમે કઈ બોલતા નથી. એટલે શું કર્યું મારા મમ્મી પપ્પા કે એ લોકોને ડસ્ટબિન બોલો છો? હા થોડા દિવસ પહેલા તો બહુ બોલતા હતા ને કે મમ્મી પપ્પાના ચરણોમાં ચાર ધામ હોય છે. ક્યાં ગયું એ બધું નાટક જ હતા ને તમારા? થોડું ધીમા અવાજે બોલ. અને આમ પણ આ તો સાસુ સસરા નથી ને એટલે બોલાય છે આ બધું. સેવા કરવી પડે તો ખબર પડે. અને આમ પણ આ લોકોને ડસ્ટબિન જ કહેવાય. તને ખબર છે આ ગઢડા લોકોની દુનિયામાં બે જ જગ્યા છે, કાં તો દેશમાં રહેવાનું, અને જો શહેરમાં રહેવાના ભડભડિયા હોય ને તો વૃદ્ધાશ્રમમાં રહેવાનું. હા તો કઈ વાંધો નહીં ને, પણ અત્યારે જેટલું બોલો છો ને એ બધું તમને પાછું મળશે. જેવા કર્મ કરો ને એવી સજા પણ એની મળે જ છે. પપ્પા સુમન બેટા ચાલ, હવે સમજાઈ ગયું ને તારી માને? દીકરો દીકરો કરતી હતી, જોઈ લીધું ને પરિણામ. પપ્પા એ બધી વાતને જવા દો, અત્યારે આપણે હોસ્પિટલ જવાનું છે. આપણે હોસ્પિટલ જઈ આપી પછી આવીને બીજાની સાથે વાત કરીશું. ચાલ ચાલ બેટા સુમન, મારે હવે ક્યાંય નથી આવું, બસ હવે તો સ્મશાને જ જવું છે મારે. હું તમારા માટે પાણી લઈને આવું. જોયું હું તને ના પાડતો હતો ને? સાચી વાત છે, બે દિવસમાં આપણે જતા રહીશું. કામવાળી ન આવે એટલે બધું જ મારે કરવાનું. આજે જ રજા રાખવી હતી એને. આવી ગયા તમે? બેસો છો છું, ઉભા થાવ. લો શું કરું? તમે ઘસરા વાળો ને હું પોતા કરીશ. જો આજે કામવાળી નથી આવ્યા ધવલ, પ્લીઝ ના નહીં પાડતા. લો હાશ, હું પોતા કરી નાખું. શું થયું ધવલ? શું થયું? ધવલ શું થયું? હવે બોલ ને શું થયું? ધવલ મમ્મી 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 ધવલ છોડ ને, ધવલ ને છોડ, મારે છોડ, ધવલ છોડ, મારે સમજે તને છોડ. ના શરમ નથી આવતી તને? છોકરી પર હાથ ઉપાડે છે, એનું ગળું દાબે છે. તમે મારા પર હાથ ઉપાડ્યો? હા નાલાયક માટે થઈને તમને જરાય વિચાર ના આપ્યો? વિચાર કરતું તે મમ્મી અને પપ્પા સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, છતાં પણ
છતાં પણ મમ્મીએ તારો પક્ષ લીધો, નહીં કે મારો. તને ખબર છે આવડો મોટો થયો છું ને તો પણ ક્યારેય મમ્મીએ મને ટાપલી નથી મારી, પણ તારા લીધે થઈને આજે એના બાના દીકરા ઉપર એને હાથ ઉપાડી. હા તો શું નવાઈ કરે છે તમારી માએ? આ સ્ત્રી પર અત્યાચાર થતો હોય ને તો અજાણ્યા લોકો પણ મદદ કરવા આવે જ છે. તો તમે તો ઘરના છો અને તમે તમારે ત્યારે આટલો બધો સાથ દેવાની કોઈ જરૂર નથી. સવારે મારા પર હાથ ઉપાડે તો તમારી માએ આખા ઘરમાં બધાને અત્યાચાર કરવા સિવાય કઈ આવડે છે? ધવલ ધવલ ભૂલી જા બધું. આમ પણ હું અને તારા પપ્પા કાલે સવારે અહીંથી જતા જ રહીએ. અમારે અહીંયા નથી રહેવું બેટા. હા બરાબર કરો છો તમે. પેલા દીકરાને ભૂરાયો કરવાનો અને પછી મીઠી મીઠી વાતો કરીને ફસાવવાના બધાને. સાક્ષી ચૂપ થઈ જા નહીતર. ધવલ બોલી લેવા દે એને. આજે અમે લોકો કાલે જતા રહીશું ને પછી એને શાંતિ થશે. આમ પણ કાલે અમે લોકો સુમનના ઘરે જઈએ છીએ એટલે બોલવા દે એને. હા તો નીકળો ને અહીંયાથી જાઓ. લબાચા ભરીને દીકરીના ઘરે ઉપડી જ જાઓ અને દીકરો એટલો બધો વાલો હોય તો એને લઈ જાઓ. સાક્ષી ધવલ ધવલ તને મારા સમ છે, જો વહુ પર હાથ ઉપાડ્યો ને તો તું મારું મર્યું મોઢું જોઈશ. શું કામ રોકો છો? હા અસામ આપીને બાંધી શું કામ લો છો? તમે કઈ ના બોલ્યા હોત ને અને વચ્ચે ના પડ્યા હોત તો આજે ને મારી નાખ. બેટા મારા અને તારા પપ્પાને માટે તું તારું જીવતર ખરાબ નહીં કર. અરે અમે તો ખર્યું પાન છીએ, કાલે ખરી પડશું. અમે તો જીવતરના છેલ્લા પડાવ પર ઊભા છીએ અને તું તું તો હજી તારા જીવતરની શરૂઆત કરે છે. તો સમજાતું નથી કે તમારાથી આટલું બધું સહન કેવી રીતે થાય છે. બેટા સહન તો કરવું જ પડે. જીવતરમાં જીવતરમાં સહનશક્તિ તો કેળવવી જ પડે અને આ સહનશક્તિ જ્યારે માતા પિતા બનીએ ને ત્યારથી શરૂઆત થઈ જાય છે. મમ્મી તમે કાલે અહીંયાથી જાઓ ને ત્યારે ખુશીથી જજો. ભૂલમાં પણ તમારા હૃદયમાંથી હાય ના નીકળી જાય, નહીં તો અમે ક્યારેય સુખી નહીં થઈ શકીએ. બેટા ધવલ સંતાનને ક્યારે માવતરની હાય ન લાગે, ક્યારેય નહીં. બસ કરો ને હવે, મા દીકરો ક્યારના મંડી પડ્યા છે? આ તમારું ડેઈલી શોપ પતી ગયું હોય ને તો મારે ઘણા બધા કામ પડ્યા છે. હું ફસાઈ ગયો છું, સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે મારી. તું પણ સાંભળી લેજે, હા મમ્મી અને પપ્પાને કાલ જવાનું. મેં પણ એક નિર્ણય કર્યો છે અને એના પર કાલે હું અમલ કરીને જ રહીશ. પતિશ્રી ભૂલવાની જરૂર નથી કે આ મહેંદીમાં જે નામ લખ્યું હતું ને એ ભૂસાઈ ગયું છે, પણ આજે પાલવડે ગાંઠ બાંધી છે ને એ નહીં ખુલે. શેકેલો પાપડ તો ભાંગતો નથી એ કંઈથી અને મોટી મોટી કરે છે, થાય ને એ કરી લેજો. કામે વળગ જે તારા સલાહ દેતી. મમ્મી પપ્પા ક્યાં ગયા? મમ્મી પપ્પા પપ્પા મમ્મી ક્યાં છે? બેગ લઈને આવતી જશે. આવી ગયા. ચાલો મમ્મી આપણે લોકો નીકળીએ. આવી ગયા મમ્મી પપ્પાને લેવા? આવી ગયા તમે? હા હું તો મમ્મી પપ્પાને લેવા માટે આવવાની જ હતી ને. સારું થયું, સાચું કહું તો હું બહુ ખુશ છું કે આ ઈશ્વરે ધવલને એક બેન આપી છે, આ મમ્મી પપ્પાને બીજું સંતાન આપ્યું છે. કમસે કમ સચવાય તો જશે. હા એ તો ભગવાને છે ને બધું સમજી વિચારીને જ નક્કી કર્યું હોય છે. બાકી તમારા જેવી માવતરને ડસ્ટબિન કેવા વાળી ક્યારે વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ઓય તારું પુરાણ પતી ગયું હોય ને તો જા નીકળ અહીંયાથી. આવી મોટી સલાહ આપવા વાળી નીકળવાનો એમને નથી. હા આ ઘરમાંથી જશે તો ખરા પણ મમ્મી પપ્પા નહીં. તું જઈશ આ ઘરની બહાર, નીકળ મારા ઘરમાંથી. ધવલ
લાગે છે કે તું ભૂલી ગયો છે. તને યાદ ના હોય તો યાદ કરાવી દો કે આ ઘર મારા નામે છે, અને જો એવું ના કરવું હોય અને મને ઘરની બહાર જ કાઢવાની હોય તો એક કામ કર, મને ખાધા કોરાક આપી દે 50 લાખ રૂપિયા. હું કોરા કાગળ પર સાઈન કરવા માટે તૈયાર છું. સારી લાલચુ, તારી બધી હકીકત મને ખબર પડી ગઈ કે તું શું ઈચ્છતી હતી. પણ એટલું યાદ રાખજે કે હવે તને કોઈ નહીં બચાવી શકે. તને તો હું જીવતી નહીં છોડું, સમજે? તને સમ આપ્યા તને નહીં, બહુ પર હાથ તું નહીં પડે, નહીં પડે. તમારા સમ આગળ તો હું મજબૂત થઈ જાઉં છું, બંધાઈ ગયો છું, કઈ નથી કરી શકતો. સમજાતું નથી કે શું કરવું મારે. મમ્મી પપ્પા ચાલો આપણે નીકળીએ. ધ્યાન રાખજે એમનું. પણ જે થયું તે બરાબર થયું છે. આ લોકો ઘરની બહાર જતા રહ્યા એટલે આપણે બંને આઝાદ. હવે આ ઘરમાં કોઈ બંધન નહીં રહે, આપણે ફ્રીડમ થી જીવી શકશું. આપણી રીતે મતલબમાં આપણા મોજશોખ પૂરા કરી શકશું. હા, લગ્ન પહેલા નાટક કંપનીમાં હતા. આઈ મીન કેટલી મસ્ત એક્ટિંગ કરી તમે તો. મેં તો વિચાર્યું પણ નહોતું શું એક્ટિંગ કરો છો તમે. વાહ, બસ રહેવા દે. હા, વધારે વખાણ કરવાની જરૂર નથી, તે પણ કંઈ ઓછી એક્ટિંગ નથી કરી. છોડો ને ધવલ, આમ પણ આ જે થાય ને એ સારા માટે થતું હોય છે. આ આખી દુનિયા ઓળખે છે મમ્મીના સ્વભાવને. જે થયું એ બરાબર જ થયું. હા હા, મમ્મીને એ લોકોને એટલા માટે તો તેડાવ્યા હતા જેથી કરીને સમાજમાં એવું લાગે કે દીકરાએ તેડાવ્યા હતા, અને પછી એ લોકો સામેથી જતા રહ્યા. આ બધું બરાબર છે. અરે મમ્મી, તમે પપ્પા અચાનક ના લાયક શું કરો છો તમે? તને નાનેથી એટલો મોટો કર્યો, કોઈ દિવસ તને આંગળી નથી અડાડી, પણ આજે આજે આ તારી વાત સાંભળીને આ થપ્પડને લાયક થઈ ગયો છે તું. અને તું, તને એટલા માટે થપ્પડ માર્યો કે તે જ મારા ધવલને બગાડ્યો છે. બાકી ધવલ આવો ને, રહેવા દો ને મમ્મી. આ બારકી જણી ઉપર હાથ ઉપાડવાનો કોઈ મતલબ નથી. જ્યારે આવડો સિક્કો ખોટો છે તો બીજા કોઈને શું કહેવાનું? માફ કરી દો મને, ભૂલ થઈ ગઈ મારાથી. પહેલા તને અને આ તારી બૈરીને મમ્મી પપ્પા ક્યારે માફ નહીં કરે, કારણ કે તું તો આ બંનેના પગની ધૂળ બરાબર પણ નથી. મમ્મી પપ્પા તમે લોકો ચિંતા ના કરો, તમારા દીકરો તમને ના સાચવે તો કઈ વાંધો નહીં, પણ તમારી દીકરી તો જીવે છે ને. હું સાચવીશ તમને, તમે લોકો મારી સાથે રહેજો. ઠોર બેટા, મને તારા ઉપર કેટલી બધી અપેક્ષા હતી, કેટલી બધી આશાઓ હતી. મારો દીકરો અમને સાચવશે, મારી દવા કરાવશે. ફાધર નાલાયક, તે તો અમારું જીવન રચવ્યું. ચાલ બેટા, હવે આ ઘરમાં એક ક્ષણ પણ નથી રહેવું. ચાલ.